લક્ષ ગ્રુપ ટ્યુશન, હું રવિ પટેલ લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12 કોમર્સ, તેની અંદર ભાગ 1 યુનિટ 1 અને વિડીયો નંબર 4 તેને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બાકીના 3 વિડીયો જો ના જોયા હોય તો આગળ જોઈ લેજો. ઉદાહરણ નંબર 1 જે પેજ નંબર 14 ઉપર અને દાખલા ક્રમ આપણે 1 આપે છે એનું કારણ છે મિત્રો, દાખલા ક્રમ શું છે અને આપણું ઉદાહરણ નંબર 1 શું છે, આ બંનેમાં કેમ સેમ આવ્યું, આગળ જતાં બદલાશે એટલા માટે હું અહીંયા આગળ દાખલાનો ક્રમ 1 આપું છું. કારણ કે આપણે આ રીતે કરી કરીને મિનિમમ આપણે 42 જેટલા દાખલા ગણવાના છે આ ચેપ્ટરના, એટલે આપણે અહીંયા આગળ ક્રમ આપ્યો છે. એ રીતે અહીંયા ઉદાહરણ નંબર 2 પેજ નંબર 15 અને દાખલા નંબર 2 અહીંયા સોલ્વ કરવાનો છે. પ્રશ્ન વાંચું છું કે હિરલ દર મહિનાની શરૂમાં 500 ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વાર્ષિક ઉપાડ કેટલો થાય અને ઉપાડ પર વ્યાજ શોધવાનું, એટલે બે વસ્તુ શોધવાની છે. મેં અંડરલાઈન કરી રાખી છે મિત્રો કે એક તો કુલ વાર્ષિક ઉપાડ ગણવાનો છે અને ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. તો મિત્રો આપણે લખ્યું છે અહીંયા દર માસની શરૂમાં, શું લખ્યું છે, દર માસની શરૂમાં ઉપાડ કરવાની વાત કરી છે. તો આપણે પહેલાં પણ વિડીયોમાં આગળ ચર્ચા કરી છે કે દર માસની શરૂમાં ઉપાડ કરવામાં આવે તો આપણે 78/12 લઈએ છીએ અને દર માસને અંતે ઉપાડ કરવામાં આવે તો 66/12 લેવાનું છે. તો માત્ર આની અંદર આપણે કન્ફ્યુઝન વિદ્યાર્થી મિત્રો બહુ થાય છે, તો એક ટ્રીક આપું છું મિત્રો, લાઈફ ટાઈમ યાદ રહી જશે. તમને અંતે આવે છે, શું આવે છે, છીંક. શું આવે છે, લેક્ચરના અંતે શું આવે તો કે છીંક આવે. તો છીંક એટલે 6 6 6, બે છીંક આવે એટલે 6 6, એટલે કે અંતે શું થાય તો કે 66/12. તો શરૂમાં શું હોય, 78/12. તો આપણે હવે આ બેઝ ઉપર દાખલો ગણીએ છીએ. તો દાખલાને ગણવાની શરૂઆત કરીએ છીએ. પહેલાં લખીએ કુલ વાર્ષિક ઉપાડ શોધો. તો મિત્રો દર મહિને ઉપાડ કેટલો થાય છે, ઉપાડ રૂપિયા 500 કરે છે. કેટલા કરે છે, રૂપિયા 500 કરે છે. માટે 12 મહિનાનો ઉપાડ 12 × 500 એટલે કે વાર્ષિક ઉપાડ કેટલો થઈ જશે, 6000. એટલે કે તમનું પહેલો જે કન્સેપ્ટ છે, એટલે કે પહેલું જે કીધું છે તમને કુલ વાર્ષિક ઉપાડ કેટલો, તો વાર્ષિક ઉપાડ 6000 રૂપિયા થશે. ત્યારબાદ આપણાને શું શોધવાનું કીધું છે કે ઉપાડ પર વ્યાજ શોધો. તો ઉપાડ પર વ્યાજ માટે એક સૂત્ર આપું છું મિત્રો, ઉપાડ પર વ્યાજ એટલે કે I બરાબર PRN/100. I એટલે વ્યાજ, બરાબર P એટલે મુદ્દલ અને R એટલે તમારો દર અને N એટલે વર્ષો એટલે કે મુદ્દત. તો મિત્રો અહીંયા ગાડી આપણને વ્યાજ તો શોધવાનું છે, એટલે કે I તો શોધવાનો છે, બરાબર. પી એટલે કે મુદ્દલ, કેટલા છે મુદ્દલ તો કે 500 રૂપિયા. આર એટલે કે દર, કેટલા ટકાનો દર છે, 10% દરે, તો 10 કરશું. એન એટલે નંબર, પણ નંબરમાં આપણે દર મહિનાની શરૂમાં હોય તો કેટલું કરવાનું છે, 78/12 અને 100 તો છે જ મિત્રો. તો આપણે આવી રીતે આ સમ ગણી શકાય. તો મિત્રો હું છેદ ઉડાડું છું, અહીં ગાડી 12 ના અડધા 6 કરું છું. તો એવી જ રીતે અહીંયા ગાડી આપણે 78/78 કરશું તો 39 થશે. એવી રીતે 50 ના અડધા 25 કરું છું તો 6 ના અડધા 3 થશે. તો 13 × 39, 13 × 25 કરશું તો 325 આવશે. બેઝિકલી મિત્રો આ રીતે તમે ડાયરેક્ટ ગણી શકો છો કે 25 25 10 વાર કરું એટલે 250 થઈ જાય મિત્રો. 25 × 75 એટલે 5 7 ને 5 12 નો બગડો વધી પડી એટલે 325 આ રીતે ડાયરેક્ટ આવી શકે છે. તો આ તમારે 12માં તો મિત્રો કેલ્ક્યુલેટર આવે જ છે, એટલે તમારે આવું બધું જોવાનું રહેતું નથી, પરંતુ છતાં પણ તમને બતાવું છું. ત્યારબાદ ઉદાહરણ નંબર 2 પેજ નંબર 15 ઉપર આપેલો છે દાખલા નંબર 2, તો હવે એની ચર્ચા કરીએ. પ્રશ્ન વાંચે છે હંસા, હિતેશ અને વિજય
એક પેઢીના શું છે ભાગીદાર છે તેઓનું મૂડીનું પ્રમાણ. મિત્રો આ કયું પ્રમાણ છે? મૂડીનું પ્રમાણ. બે પ્રમાણ આવે મિત્રો, નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ અને મૂડીનું પ્રમાણ. તો નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ હોય તો જે પણ નફો હોય એ જે પ્રમાણ આપેલું છે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ એમાં વહેંચવાનું હોય, પણ અહીંયા મૂડીનું પ્રમાણ છે એટલે આપણે અહીંયા આગળ નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ આપ્યું નથી. અને ન આપેલું હોય તો આપણા કાયદા પ્રમાણે 1932 કલમ 4 મુજબ આપણે અહીં સરખે હિસ્સે વહેંચી શકીએ. તો અહીંયા ગાડી લખ્યું છે હિતેશને તેનું કમિશન આપ્યા બાદ, શું લખ્યું છે મિત્રો? હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. ચોખ્ખા નફાના 10% વધતા નફા ઉપર, બરાબર. શું લખ્યું છે મિત્રો? હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો કેટલો છે 1,65,000 આપ્યો હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો મિત્રો આપણે અહીંયા આગળ આપણને આપ્યું છે કમિશન શોધવાની બે રીતો હોય છે મિત્રો. એક તો કમિશન બાદ કર્યા પહેલાના નફા ઉપર અને એક કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર, બરાબર. એની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી છે. તો આપણે અહીંયા પહેલા લખીએ કે ધારો કે કમિશન પહેલાનો નફો 110 હોય. મિત્રો 10% આપેલા છે એટલે 100 તો મૂળ નફો હોય, તો કમિશન પહેલાનો નફો કેટલો હશે? 110. બાદ કમિશન, તો કમિશન 10 રૂપિયા છે તો 100 રૂપિયા લેખે, એટલે કે કમિશન બાદ નફો કેટલો થશે? 100 રૂપિયા થશે. કમિશન બાદ તમારો નફો કેટલો થશે? 100 રૂપિયા થશે. તો અહીંયા કમિશન પહેલાનો નફો આવે છે, શું? વર્ષના અંતે અહીંયા લખિત કાઢી છે કે હિતેશને તેનું કમિશન આપ્યા બાદ, એટલે કે કમિશન આપી કાઢ્યું અને પછી જે નફો વધ્યો છે બરાબર તેના 10% આપવાનું છે. તો આપણે અહીંયા જોઈએ તો પહેલા કમિશન ગોતીશું મિત્રો. કમિશન બરાબર તો કેટલું છે કે 10 રૂપિયા, અને એ કમિશન કયા બેઝ ઉપર અપાયું છે? તો કે કમિશન પહેલાના નફા ઉપર. કયા? કમિશન પહેલાના નફા પર. તો કે 110 છે. 110 તમને મિત્રો કેટલા નફો આપે છે? કમિશન પહેલાનો નફો, એટલે કે જો હું 10 રૂપિયા કમિશન લઉં તો કમિશન પહેલાનો નફો કેટલો હોય? 110 હોય. તો કે કમિશન પહેલાનો નફો કેટલો છે? તો કે 1,65,000. તો આનો ચોકડી ગુણાકાર થાય મિત્રો, આપણે આજ લગી કરતા આવ્યા છે. તો એનું કમિશન કેટલું થશે? તો કમિશન બરાબર 10 × 1,65,000 ભાગ્યા 110. 0 ગયા, 0 ગયા, અહીંયા આગળ 11 × 1,11, 4 વધશે 5 × 1, 11 × 5, 55, એટલે કે 15,000 રૂપિયા શું હશે? આનું કમિશન હશે. કોનું? હિતેશનું કમિશન હશે. મિત્રો એક બીજું પણ આનું સૂત્રની રીતે પણ ગણી શકીએ છીએ આપણે, જે તમને મેં લખાવ્યું છે. કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના 10% ભાગ્યા 100 વત્તા કમિશનના 10%, બરાબર. તો મિત્રો અહીં ઘડે ચોખ્ખો નફો 1,65,000, કમિશનના 10% 10 ભાગ્યા 100 વત્તા કમિશનના 10%. તો આ રીતે બી કરશો તો પણ તમારા આટલો જ આન્સર આવશે. તો બંને રીત તમે કરી શકો છો અહીંયા, અથવા લખી કાઢું છું. બરાબર મિત્રો, બંને રીતે આવી શકે છે. તો આ તો મિત્રો આપણને કમિશન મળી ગયું, એટલે કે અહીંયા આપણે પહોંચી ગયા કે 10% લેખે આપવાનું કમિશન. તો એ કમિશન મળી ગયું, અને આપણે તો શું શોધવાનું છે કે હિતેશને કુલ કેટલી રકમ મળશે. તો આપણે પહેલા જોઈએ કે આપણો ચોખ્ખો નફો કેટલો છે. કમિશન બાદ નફો, કુલ નફો માઇનસ કમિશન. કુલ નફો તમારો કેટલો છે મિત્રો? 1,65,000. તેમાંથી તમે કમિશન કેટલું આલ્યું? તો કે 15,000. એટલે બચ્યા કેટલા? તો કે 1,50,000 બચ્યા. 1,50,000 એ તમારો કમિશન બાદનો નફો થયો, એટલે કે 100 લેખે નફો તમારો આટલો થયો. ત્યારબાદ
एक स्टार करो छू नफा नुकसान नु प्रमाण न आपेल होवाथी नफो सरखे हिस्से वेचाय छे। तो आपणे नफो थयो छे तो त्रण भागीदार छे, कोण छे? हंसा, हितेश अने विजय। तो दरेकने ने मळतो नफा भाग કેટલો થશે? તો મિત્રો 1.5 લાખ તો કુલ છે તમારા જોડે નફો, 3 ભાગીદાર એટલે એક જણને કેટલા મળશે? 50,000 મળશે, એટલે કે હિતેશના હાથમાં 50,000 આવશે, હંસાના હાથમાં 50 આવશે અને વિજયને આવશે। તો અહીંયા એવું પણ લખ્યું છે કે હિતેશને તેનું કમિશન આપવાનું, એટલે હિતેશને કમિશન પણ મળે છે અને નફો પણ મળે છે। તો હિતેશને મળતી કુલ રકમ, હિતેશને મળતી કુલ રકમ, નફો પણ મળે છે એને વત્તા કમિશન પણ મળે છે। તો નફો કેટલો મળે છે એને? તે કે 50,000, અને એને કમિશન કેટલું મળ્યું છે? તે કે 15,000। એટલે કે હિતેશના હાથમાં કુલ કેટલી રકમ આવશે? 65,000 રૂપિયા હાથમાં આવશે। વિદ્યાર્થી મિત્રો જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે તેમને એક વિનંતી છે કે જ્યારે પણ તમે વિડીયો જુઓ છો તો એરફોન કાનમાં લગાવીને જોજો, કારણ કે ડાયરેક્ટ બહારથી જે અવાજ આવે છે અને પ્લસ આ વિડીયોનો અવાજ આવે છે એમાં થોડું અવાજ આવતો હોય છે, એટલે વ્યવસ્થિત તમને સમજણ નહીં આવે। માટે એક રિક્વેસ્ટ છે કે તમે એરફોન લગાવીને આ વિડીયો સાંભળજો। નફા નુકસાનનું બરાબર મિત્રો કે આપણને અહીંયા છેલ્લે કીધું કુલ કેટલી રકમ મળશે, તો હિતેશને કુલ કેટલી? 65,000 રૂપિયા મળશે। વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જે લોકો ટ્યુશન રાખી નથી શકતા તેમને આ અવશ્ય શેર કરો જેથી ઘરે બેઠા ભણી શકે વિદ્યાર્થી મિત્રો। કેમ કે આ ચેનલ એટલા માટે જ બનાવવામાં આવી છે કે જે લોકો ગામને ખૂણે રહે છે, જેમને ટ્યુશન નામથી બી રાખી બી નથી શકતા કે એ લોકો ખર્ચો પરવડી શકતો નથી, ક્યાંય બી આવું કોચિંગમાં એવું ક્યારેય જતા પણ નથી અને એમની જોડે આવી સગવડ પણ હોતી નથી, માટે એવા લોકોને આ શેર કરો જેથી ઘરે બેઠા ભણી શકે। ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા।